નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સુજાણે જા સવાર નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલય YouTube ચેનલ માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2 માં અંગ્રેજી શીખવાનું છે, બરાબર? તો દરેક વિદ્યાર્થી આ ઇંગ્લિશ પ્રાઇમર કાઢવાની રહેશે, જેમાં પેજ નંબર 24, બરાબર? આપ દરેક વિદ્યાર્થી આ પેજ કાઢવાનું છે 24. હવે એમાં જુઓ શું છે ફોન્ટેન્ટ. હવે એમાં બોક્સમાં શબ્દનો ઉપયોગ કરીને પક્ષીઓના નામ લખો. તો પેજ નંબર 24 ઉપર તમને અલગ અલગ પક્ષીઓના ચિત્ર આપેલા છે ને? કાર્ડબોર્ડ પર એ પેજ નંબર 24 માં અલગ અલગ ચિત્ર બતાવે છે. હવે એ ચિત્રના નામ તમને ગુજરાતીમાં તો આવડે કે કયું પક્ષી કહેવાય, બરાબર? તો હવે આપણે એને ઇંગ્લિશમાં શું કહેવાય એ આપણે સમજવાનું છે. આપણે આને આગળના લેક્ચરમાં સ્પેલિંગ ઉધાર અર્થ શીખી ગયા. જે લોકોએ પાકા કર્યા હશે એને તો આવડતા જ હશે, પરંતુ જે લોકોએ પાકા નહીં થયા હોય એને ખ્યાલ નહીં. તો અત્યારે દરેક વિદ્યાર્થીઓ મારી સાથે આ બોક્સમાં આપેલા છે એમાંથી જોઈને આ ચિત્રની નીચે સ્પેલિંગ લખવાના છે, બરાબર? અને દરેક વિદ્યાર્થીએ પહેલો અક્ષર કેપિટલ કરવાનો રહેશે. ચલો પહેલું ચિત્ર શેનું છે? ઉપરના બોક્સમાં તમને બધા અલગ અલગ સ્પેલિંગ આપેલા છે. જુઓ, હેન, આઉલ, ડક, ક્રો, કો, ડવ અને સ્વાન, બરાબર? તમને ત્રણ સ્પેલિંગ આપેલા છે. એમાંથી પહેલું ચિત્ર શેનું છે? બતક, એટલે કે ડક. તો આપણે પહેલું ચિત્ર છે એની નીચે આપણે ડક નો સ્પેલિંગ લખશું, ડી યુ સી, કે ડક એટલે બતક. આપણે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ નથી લખવાનો, પરંતુ આપણે આ લીટી આપેલી છે એની ઉપર ખાલી સ્પેલિંગ જ લખવાનું છે, બરાબર? ત્યાર પછી બીજું ચિત્ર શેનું છે? તો કે મરઘી. તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? હેન. તો કે C O C K, કોક એટલે